નમસ્કાર મિત્રો ઓનલાઈન એજ્યુકેશનભાઈ દવેસર યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું નજીકના ટાઈમમાં હવે ઓનમ આવી રહી છે તો તેમના માટેના આપણે સોશિયલ મીડિયાનું પોસ્ટ કઈ રીતે બનાવશું તેમના માટેનો આજનો આપણો ટ્યુટોરિયલ વિડીયો રહેશે તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઈકોનને પ્રેસ કરજો જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ચાલો હવે જોઈએ આપણે ઓનમના આ પ્રકારનું સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ બેનર અથવા ફેસબુક પોસ્ટ કઈ રીતે બનાવી તેમના માટેનો આજનો ટ્યુટોરિયલ વિડીયો તો સૌથી પહેલાં તમારે જે આપણી સોશિયલ મીડિયાની પોસ્ટની સાઈઝ હોય છે સાઇઝ તમારે રેક્ટેંગલ શેપને લઈ અને તેમની સાઇઝ એક હજાર એંસી પિક્સલ બાય એક હજાર એંસી પિક્સલ સેટ કરી દેવાની રહેશે અને ત્યારબાદ ઓનમ માટેના જે કંઈ પણ તમારે પિક્ચર્સ રાખવાના હોય છે એ પિક્ચર્સ તમારે ઇન્ટરનેટમાંથી ડાઉનલોડ કરી દેવાના રહેશે અને હવે ત્યારબાદ બેકગ્રાઉન્ડ કલર તો કયો બેકગ્રાઉન્ડ કલર રાખવાનું છે તેમના માટેનું મેં કલર કોડ પણ તમને અહીંયા કલર આપી દીધેલો છે તો અહીંથી તમે તે કલર આઈડ્રોપર ટૂલની મદદથી તમે કલર જે છે અહીંથી આર અથવા તેમનો એક્ઝા કોડ લખી અને આ જ સેમ કલર તમે કરી શકો છો તો પહેલાં તો સૌ પ્રથમ આપણે બેકગ્રાઉન્ડ એ પ્રકારનું કલરવાળું કરી દેવાનું રહેશે ત્યારબાદ હવે અલગ અલગ જે આપણે પિક્ચર રાખવાના છે તે પિક્ચરને એડજસ્ટ કરતા દઈએ તેમના અનુસાર ત્યારબાદ આ જે શેપ છે એ શેપને તમારે લાવવાનો છે તો શેપને એક્ઝેક્ટ વચ્ચે લાવવા માટે સિલેક્ટ કરી અને સી પ્રેસ કરવાનું રહેશે જેમ કે હજી શેપને થોડું નીચે જવા દેવાની જરૂર લાગતી હોય તો આપણે નીચે જવા દઈએ ત્યારબાદ આ બંને સેપને તમારે ગ્રુપ કરી દેવાના રહેશે એટલે સિલેક્ટ કરી કંટ્રોલ જી પ્રેસ કરવાનું રહેશે ત્યારબાદ રાઈટ ક્લિક કરી પાવર ક્લિપ ઇનસાઇડ ફ્રેમ અને તેમને ફ્રેમ અંદર ગોઠવી દેવાના રહેશે ત્યારબાદ હવે આ જે પિક્ચર છે એ પિક્ચરને આપણા પોસ્ટરમાં એકદમ વચ્ચે એડજસ્ટ કરવાનું રહેશે તો એમાં પણ તમે સિલેક્ટ કરી અને આપણા રેક્ટેંગલ શેપને સિલેક્ટ કરી સી પ્રેસ કરવાનો રહેશે જેથી તમારું એ પણ એકદમ પેજની બિલકુલ સેન્ટરમાં ગોઠવાઈ જશે ત્યારબાદ આ એક પ્રકારની બોર્ડર બનાવેલી છે ડિઝાઇન માટે તો તમારી પાસે કોઈ બોર્ડર ફોન્ટ હોય તો તેમની હેલ્પ લઈ અને તમે આ પ્રકારની એક બોર્ડર ફ્રેમ તૈયાર કરી શકો છો ત્યારબાદ તમારા સોશિયલ મીડિયાના હેન્ડલ ટાઈપ કરીને રાખેલા હોય તો તમારે એ પણ ત્યાં એડજસ્ટ કરી દેવાના રહેશે તમારી ડિઝાઇનને અનુરૂપ કઈ જગ્યાએ તમારે રાખવા તે અને હવે ટેક્સ્ટ ટૂલ લઈ અને આપણે હેપી ઓનમ એ રાખવાનું રહેશે સિલેક્ટ કરી અને તેમના ફોન્ટ ચેન્જ કરવાના રહેશે ફોન્ટની સાઇઝ આપણને જે પ્રકારે યોગ્ય લાગે એ પ્રકારે આપણે સાઈઝ આપી દઈશું ત્યારબાદ પી પ્રેસ કરવાનું રહેશે એટલે એક્ઝેક્ટ જે છે એ પેજના સેન્ટરમાં આવી જશે અને પછી આપણે તેમને બિલકુલ સેન્ટરમાં આવી જાય એ પ્રકારે એડજસ્ટ કરવાનું રહેશે પછીનું જે આપણું રાઇટઅપ છે ફરીથી આપણે ટેક્સ્ટ ટૂલ લેવાનું છે અને તેમાં આપણે ટાઈપ કરવાનું છે મે ધીસ ઓનમ બ્રિંગ બ્રિંગ યુ હેપીનેસ એન્ડ જોય આ પ્રકારે રાઈટ રાઈટિંગ તૈયાર થઈ ગયા બાદ તેમના ફોન્ટ અને જેટલી સાઈઝ આપણને અનુકૂળ હોય એટલી સાઈઝ આપણે ત્યાં એડજસ્ટ કરવાની છે પહેલાં રાઇટિંગને એકદમ ત્યાં સેટ કરવાનું રહેશે હવે આપણે એ રાઇટિંગને કઈ રીતે એડજસ્ટ કરવું તો તેની સાઈઝ નાની મોટી આપણી અનુકૂળતા એ ડિઝાઇનની અનુકૂળતા મુજબ આપણે સાઇઝને નાની મોટી એડજસ્ટ કરવાની રહેશે ત્યારબાદ બંને સિલેક્ટ કરી અને સી પ્રેસ કરવાનું જેથી તમારું રાઇટઅપ એકદમ પેજની બિલકુલ સેન્ટરમાં આવી જશે તો હવે ડિઝાઇનને આપણે મેચ કરી લઈએ છીએ તો અહીંથી ટુ ફીટ અને અહીંથી ફૂલ સ્ક્રીન પ્રીવ્યુ તો તમે અહીં જોઈ શકો છો કે આ પ્રકારે સેમ ટુ સેમ આપણે હેપી ઓનમનું સોશિયલ મીડિયા પોસ્ટ ક્રિએટ કરી દીધેલી છે વધુ કાંઈ પણ તમને ક્વેશ્ચન હોય તો તમે અમને કમેન્ટ દ્વારા કરી શકો છો અને અમારા સોશિયલ મીડિયાના માધ્યમમાં જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપેલી છે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટેની લિંક પણ તમને ત્યાંથી મળી રહેશે જ્યાં તમને ડાયરેક્ટ વિડીયો લિંક પ્રોવાઈડ કરી દેવામાં આવશે તો આવા જ વિડીયોની અપડેટ્સ જોવા અને જાણવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાઈકોનને પ્રેસ કરજો